વૈજ્ઞાનિકો વિશે આપણે માહિતી મેળવશું. આ પીપીટીની અંદર વિડીયો સ્વરૂપે આપણે આપણા વૈજ્ઞાનિકો વિશે જાણવાનો પ્રયત્ન કરશું, એનો ટૂંકો પરિચય મેળવશું અને વિદ્યાર્થીને આપણે આ વાત કહેતા ખૂબ આનંદ થશે. તો આપણા વૈજ્ઞાનિકોની અંદર આપણે પ્રથમ નવેમ્બર માસના એટલે કે આ માસના આપણા વૈજ્ઞાનિકો વિશે જાણશું. તમને આ વાતો વિડીયો સ્વરૂપે વોટ્સએપ ઉપર અને www.baldevpuri.com ઉપર પણ મળશે. દરેક માસના વૈજ્ઞાનિકો જે શ્રેષ્ઠ જન્મા છે એણે શું મેળવ્યું છે તે રજૂ કરવામાં આવશે. તો આ વિડીયોની અંદર જોઈએ, પ્રથમ વૈજ્ઞાનિક છે મેડમ ક્યુરી. આ મેડમ ક્યુરીનો જન્મ 7 નવેમ્બર 1867 અંદર પોલેન્ડમાં થયો હતો. તેની અંદર કૌશલ્ય ક્ષેત્રે એને ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને કિરણોત્સર્ગની શોધ કરી હતી. તે ઉપરાંત પોલોનિયમ અને રેડિયમની પણ શોધ કરી હતી. ખાસ કરીને એને વિજ્ઞાનની અંદર નોબેલ પુરસ્કાર 1903 આપવામાં આવ્યો હતો. ડાવી મેડલ 1903 મળવામાં આવ્યો હતો. મેનેટ્યુકી મેડલ 1904 અંદર અને રસાયણની અંદર નોબેલ પુરસ્કાર છે એ 1911 અંદર ખાસ કરીને એને આપવામાં આવ્યો હતો. તે ફ્રિન્સ લિઝન ઓનર પણ છે. ખાસ એનો આપણે ફોટો જોઈએ તો આ મેડમ ક્યુરી એનો આપણે આ ફોટો છે અને સંશોધન કરતાની નજરે પડે છે. બીજા નંબરના વૈજ્ઞાનિકને આપણે જોઈએ તો એ છે એડવિન હબલ, જેનો જન્મ 20 નવેમ્બર 1989 રોજ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકાની અંદર. એની પ્રખ્યાત શોધ હતી બિંગ બેંગ થિયરી. બ્રહ્માંડનો જે ઉદ્ભવ થાય અને હબલનો જે નિયમ છે એણે ખાસ કરીને બ્રહ્માંડનો ઉદ્ભવ અંગે ખગોળશાસ્ત્રની અંદર સંશોધન કરેલું છે. એને સન્માનની અંદર બુશ મેડલ 1938 અંદર, ફ્રેન્કલિંગ મેડલ 1939 અંદર, ગોલ્ડ મેડલ ઓફ ધ રોયલ એસ્ટ્રોમિકલ સોસાયટીની અંદર 1940 એને મળેલ છે અને લિન્સ ઓફ મેરિટ 1946 મળેલ છે. તો એનો ફોટો જોઈએ આપણે તો આ વૈજ્ઞાનિકને આપણે જોઈ શકીએ છીએ એડવિન, બરાબર. ત્યારબાદ ત્રીજા વૈજ્ઞાનિકને આપણે જોશું તો એનું નામ છે, આ બધી વાતો આપણને શિક્ષણના પ્રેરણા પુષ્પ વેબસાઇટમાંથી મળી રહેશે. ત્રીજા વૈજ્ઞાનિક છે સી રામન, જેનો જન્મ 7 નવેમ્બર એટલે કે આપણા ભારતનું ગૌરવ છે 1988 અંદર થયેલો છે. કૌશલ્ય ક્ષેત્રે એણે ભૌતિક શાસ્ત્રમાં સી રામને સંશોધન કરેલું છે. ખાસ કરીને રામન ઇફેક્ટ તરીકે ખૂબ વિજ્ઞાનની અંદર સંશોધન થયેલું અને અશ્વેત નોબેલ પ્રાઇઝ એને આપવામાં આવ્યું હતું. ખાસ સન્માન છે એ નોબેલ બેચલર છે 1959 અંદર બેચલરમાં મળેલું. ભૌતિક શાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ 1930 અંદર અને ભારત રત્ન 1954 આપેલું. લેનિન શાંતિ પારિતોષિક 1957 ત્યારબાદ આપવામાં આવી અને 1928 અંદર ઇફેક્ટ શોધના માનમાં ભારત તે દર વર્ષે 28 ફેબ્રુઆરીને ઉજવે છે, જેને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. એ આપણા સીવી રામન, જોઈએ સીવી રામનનો ફોટોગ્રાફ તો આપણે અહીંયા સીવી રામનને જોઈ શકીએ છીએ ભારતીય પરિવેશની અંદર. તો આ હતા આપણા સીવી રામન. ચોથા નંબરના વૈજ્ઞાનિકને આપણે જોઈએ તો એ હતા સલીમ અલી, એ પણ આપણા ભારતનું જ ગૌરવ છે. 12 નવેમ્બર 1986 જન્મેલા. કૌશલ્ય ક્ષેત્રે પંખીનો અભ્યાસ એણે કર્યો હતો. પ્રકૃતિ વિજ્ઞાનનું સંશોધન છે. પક્ષીવિદ તરીકે જાણીતા છે અને વ્યવસ્થિત પક્ષીના સર્વેક્ષણ એણે હાથ ધરેલા છે. ખાસ કરીને ઘરના જે વ્યવસ્થિત પક્ષીઓ છે એ પ્રથમ ભારતીય નાગરિક તરીકે એણે અભયારણ્યો પણ એણે ઊભા કર્યા છે પક્ષીઓ માટે અને એને સન્માન મળ્યું છે પદ્મ વિભૂષણ 1974 અંદર એ પક્ષીની અંદર જ મળ્યું. આવીએ એનો ફોટો જોઈએ આપણે તો આ હતા આપણા સલીમ અલી, જેણે આ પર્યાવરણની અંદર ખૂબ જ મોટું પ્રદાન આપેલું છે. ત્યારબાદ વૈજ્ઞાનિક પાંચમા, એ પણ આપણું ભારતનું જ ગૌરવ છે, જગદીશ ચંદ્ર બોઝ, જેનો આત્મવિશ્વાસ ટોચ ઉપર હતો. 30 નવેમ્બર 1858 રોજ એનો જન્મ થયો હતો. ખાસ કરીને મિલીમીટર તરંગ, ટેસ્ક્રોગ્રાફ, પ્લાન્ટ વિજ્ઞાન, ઓપ્ટિકલ સંશોધન આ બધાની પહેલ કરનાર અને ખાસ કરીને અહીંયા વનસ્પતિ શાસ્ત્રમાં જીવની અંદર
જીવ છે સજીવની અંદર અથવા વનસ્પતિમાં જીવ છે એવું સંશોધનને રજૂ કર્યું હતું. પુરાતત્વ ખાતાની અંદર બંગાળી સાહિત્યમાં અને કાલ્પનિક વિજ્ઞાનની કથાઓમાં પણ જગદીશચંદ્ર બોઝનો ખૂબ મોટો ફાળો છે. તેને નાઇટ બેચલર અને આઈઈ એ તેમણે રેડિયો વિજ્ઞાનના પિતા તરીકે નવાજ્યા છે. બંગાળી સાહિત્યમાં કાલ્પનિક વિજ્ઞાનની કથાઓના પિતા ગણવામાં આવે છે. આ એને સન્માન મળેલા છે. આ જગદીશચંદ્ર બોઝને પણ આપણે નિહાળીએ. તો આ જ આપણા જગદીશચંદ્ર બોઝ જેનો આત્મવિશ્વાસની વાત હવે પછી આપણે એક બીજા વિડીયોમાં ફરી રજૂ કરશું ત્યારે આપણે જોશું. તો આ હતા આપણા વૈજ્ઞાનિકો